गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण आठ विज्ञान में आपो अभ्यासक्रम आगे तो आप धोरण आठ में विज्ञान में प्रकाश विषे बात करता तो आप प्रकाश में अपनी आँखनी रचना जोयेली कि मनुष्य की आँखनी अंदर केवी केवी रचनाओ आवेली होय छे। तो हवे आपणे जोईए प्रवृत्ति नंबर 16.9। तो 16.9 में आपने शुं कीधुं छे कि एक कार्ड कागल ने एक शीट लेवानी छे अने एक बाजूनी भाग ऊपर छे आपणे गोल चिन्ह करवानुं छे अने बीजा भाग ऊपर आपणे क्रॉस चिन्ह करवानुं छे। हवे आ बंने वच्चे 6-8 सेमीनुं केटलुं अंतर राखवानुं छे। हवे 6-8 सेमीनुं अंतर राख्या पछी आपणे शुं करवानुं छे, पोतानी डाबी आँखने शुं करी देवानी छे, बंद करी देवानी छे। अने डाबी आँखने बंद करीने आ जे क्रॉसनी निशानी छे एनी ऊपर तमारे सतत नजर राखवानी। હવે સતત નજર એની ઉપર રાખશો અને પછી તમે જો આ નજરને રાખીને સ્થિર નજર રાખીને આપણે શું કરવાનું છે, ધીમે ધીમે આ જે કાગળની શીટ છે એની પોતાની આંખની તરફ શું કરવાની છે, ખેંચવાની છે। હવે આપણે આંખની તરફ ખેંચશું બરોબર, આપણી આંખ ક્યાં સ્થિર છે, ક્રોસ ઉપર બરોબર। તો આપણને ધીમે ધીમે જેમ જેમ આંખની નજીક આપણે કાગળની શીટ લાવશું તો એ ધીમે ધીમે આપણને આ જે ગોળ ચિહ્ન આપેલું છે એ દેખાતું શું થઈ જશે, બંધ થઈ જશે। હવે આપણે શું કરવાનું છે, આપણું જમણી આંખ કેવી કરી દેવાની છે, બંધ કરી દેવાની છે અને આપણી સ્થિર નજર કોની ઉપર રાખવાની છે, ગોળ ચિહ્ન ઉપર। હવે તમે ગોળ ચિહ્ન ઉપર સ્થિર નજર રાખો છો, જમણી આંખ બંધ કરી દીધી છે તો ધીમે ધીમે આપણે શું કરશું કે ધીમે ધીમે આ કાગળની શીટ છે ને આપણે પોતાની આંખ તરફથી આગળ વધારશું બરોબર। આપણી આંખ તરફ શું કરશું, એને આગળ લઈ આવશું તો આપણને આ ક્રોસ ચિહ્ન દેખાતું કેવું થઈ જશે, બંધ થઈ જશે બરોબર। તો આ એક શું દર્શાવે છે કે રેટિના ઉપર કોઈ એવું બિંદુ છે કે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશો ક્યાં સુધી પહોંચાડી શકતું નથી, મગજ સુધી પહોંચાડી શકતું નથી। આ એક એવો શું આપે છે, આપણને સંદેશો આપે છે। તો રેટિના પર બનાવેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદ્રશ્ય થતી નથી, પણ કેવી રીતે થાય છે, એકના છેદમાં 16 સેકન્ડ સુધી શું રહે છે, ચાલુ રહે છે, એટલે કે ધીમે ધીમે આપણને શું થતી દેખાય છે, બંધ થતી દેખાય છે। જો આંખ પર પ્રતિ સેકન્ડ 16 કે એનાથી વધારે દર પર કોઈ ગતિશીલ વસ્તુને સ્થિર પ્રતિબિંબ બને તો આંખ તે વસ્તુને ગતિમાં હોય તેવો અનુભવ કરે છે। આપણે છે કોઈ વસ્તુ આપણે ક્યારેક ચગડોળમાં એમાં બેઠા હોય તો આપણે નીચે ઉતરી જઈએ છીએ તો એ આપણને શું થાય છે કે હજી આપણે છે ચગદોળમાં બેઠા હોય એવું ગોળ ગોળ ફરતું હોય એવું આપણને લાગે છે બરોબર। તો આ એવો અનુભવ આપણને કરાવે છે। હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 16.10। પ્રવૃત્તિ 16.10માં શું કીધું છે કે 6-8 સેમી બાજુવાળો કાર્ડબોર્ડનો એક ચોરસ ટુકડો લો અને તેમાં દર્શાવ્યા પ્રમાણે બે છિદ્ર કરો। અહીંયા આપણને દર્શાવેલા છે એ પ્રમાણે આપણે શું કરી દેવાના છે, બે છિદ્ર કરી દેવાના છે। પછી શું કરવાનું છે કે એક બાજુ છે પક્ષી દોરો અને બીજી બાજુ શું દોરવાનું છે, પાંજરું દોરવાનું છે। હવે બંનેની અંદરથી તમે એક દોરી છે એને વળ ચડાવીને શું કરશો, તમે ફેરવશો એટલે આપણને એક આવી રચના જોવા મળશે। કેવી રચના જોવા મળે કે આ પક્ષી છે એ ક્યાં દેખાય છે, પાંજરાની અંદર છે દેખાય છે। એવી રચના આપણને ક્યારે જોવા મળે છે કે જ્યારે બે કાર્ડ શીટ હોય, એકમાં આપણે શું દોરેલું છે પક્ષી અને બીજામાં શું દોરેલું છે, પાંજરું બરોબર, અને બંનેની અંદર આપણે શું કરી દીધા છે, છિદ્ર પાડી દીધા છે, પછી દોરીને વળ ચડાવીને આ દોરીને એક કાર્ડ શીટમાંથી કાઢીને બીજા કાર્ડ શીટની અંદર લગાડો છો અને પછી બંને દોરીને તમે ખેંચો છો એટલે આપણને કેવો અનુભવ થાય છે કે પક્ષી છે એ પાંજરાની અંદર બેસી ગયેલું છે। આ એક શું છે, એક ચલચિત્ર છે જેમાં આપણને શું દેખાય છે કે આપણી આંખોની સામે લગભગ 24 ચિત્રો પ્રતિ સેકન્ડના દરથી ચલાવવામાં આવે છે, એટલે કે આપણે છીએ આ બધા યોગ્ય ક્રમમાં આપણે જોઈ શકીએ છીએ। આંખોની બહારની વસ્તુઓના પ્રવેશથી સુરક્ષા આપવા માટે કુદરતે પોપચા પ્રદાન કર્યા છે, પોપચા બંધ થઈને બિનજરૂરી પ્રકાશને શું કરે છે, આપણી આંખમાં પ્રવેશ
प्रवेश करी शकता नथी। एटले के पोपचार नुं कार्य शुं छे के बिनजरूरी जे प्रकाश छे जे आपणा माटे जरूरी नथी आपणी आँख माटे केवो छे नुकसानकारक छे, तो आ नुकसानकारक प्रकाशने शुं करे छे रोकी राखे छे। आँख एक एवं अद्भुत साधन छे जे दूरनी वस्तुओने તેમજ નજીકની વસ્તુઓને પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે। હા, ક્યારે ન જોઈ શકાય? જ્યારે આપણને કોઈ નંબર આવી ગયા હોય, બરોબર, આપણી આંખમાં કઈ એવી ખામી હોય ત્યારે આપણે છે દૂરની કે નજીકની વસ્તુઓ છે સ્પષ્ટ જોઈ શકતા નથી। બાકી આપણે આપણી આંખમાં નજીકની અને દૂરની બંને વસ્તુઓ કેવી જોઈ શકીએ છીએ? સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। ન્યૂનતમ અંતર કે જેમના પર આંખ વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે ઉંમર સાથે શું થાય છે? બદલાય છે। સામાન્ય આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર લગભગ કેટલું હોય? 25 સેમી। 25 સેમી સુધીનું અંતર છે આપણે સામાન્ય રીતે સ્પષ્ટ રીતે વાંચી શકીએ। પછી 25 સેમી કરતાં અંતર જો વધી જાય તો આપણને છે વાંચવામાં થોડીક તકલીફ પડે છે। કોઈક વ્યક્તિની નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે જ્યારે દૂરની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, તો બીજી ક્યારેક ઘણીક અમુક વસ્તુઓ અમુક વ્યક્તિ છે એ નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી પણ જ્યારે દૂરની વસ્તુઓને શું કરે છે વધારે સ્પષ્ટ સારી રીતે જોઈ શકે છે। તો યોગ્ય લેન્સનો ઉપયોગ કરીને આંખોની આવી ખામીઓને નિવારી શકાય છે। તો ઘણી વખત છે મોટા ભાગે મોટી ઉંમરની વ્યક્તિઓ છે એ દ્રષ્ટિ કેવી થઈ જાય? ઝાંખી થઈ જાય છે, તે આંખનો લેન્સ એટલે કે ધુંધળા બની જવાને લીધે થાય છે। આપણી જે કીકી હોય છે એ કેવી થઈ જાય છે? ધુંધળી થઈ જાય, એના કારણે થાય છે। અને આને શું કહેવાય? આંખનો મોતિયો। ઘણી વખત આપણે જોયું હોય છે કે આંખનો બધા મોતિયો ઉતરતા હોય છે, તો આ શું કરે છે? દ્રષ્ટિ નબળી થઈ જાય છે અને અત્યંત ગંભીર રૂપ લઈ લે છે। ઘણી વખત આંખનો મોતિયો પણ ઉતારી શકતા નથી તો શું કરવું પડે છે? એની સર્જરી કરવી પડે છે। આ ખામીનો ઈલાજ શક્ય છે। અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે। જે આપણી કુદરતી લેન્સ છે આપેલો છે એને શું કરી નાખવાનો છે? કાઢી નાખવાનો છે, અને કૃત્રિમ લેન્સ શું કરી દેવાનો છે? એમાં લગાડી દેવાનો છે। એટલે કે આંખનો આપણે શું કર્યો કહેવાય? મોતિયો ઉતારેલો છે એવું કહી શકાય છે। આધુનિક ટેકનોલોજીથી આ પ્રક્રિયા કેવી થઈ ગઈ છે? ખૂબ જ સરળ બની ગઈ છે। આંખનો દેખભાળ આપણે આંખની દેખભાળ કેવી રીતે કરવી જોઈએ? તો તમારી આંખોને ઉચિત દેખભાળ કરો એ જરૂરી છે, કેમ કે આપણે જો કોઈ તકલીફ હોય તો આપ આંખના ડૉક્ટર પાસે જવું જોઈએ અને આંખની નિયમિત તપાસ કરાવવી જોઈએ। જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ। ઘણાને શોખ હોય ચશ્મા પહેરવાનો, બરોબર, પણ એ ચશ્મા પહેરે છે એ નંબરના ચશ્મા હશે નહીં, બરોબર, એ કેવા હોય છે? ઠંડા ચશ્મા, જે આપણી આંખને ઘણા બધા પ્રકાશથી બચાવે છે। આંખો માટે બહુ જ ઓછો અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે। ખૂબ ઓછો પ્રકાશ હશે તો પણ આપણી આંખોને વિટામિન નથી મળતું, આપણા શરીરને વિટામિન નથી મળતું, અને ખૂબ જ વધારે પ્રકાશ મળશે તો પણ શું થશે? એમાં તકલીફ પડે છે। અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે, માથુંનો દુખાવો થાય છે, વધારે પ્રકાશ પડે જેમ કે સૂર્યપ્રકાશ, શક્તિશાળી બલ્બ કે લેસર ટોર્ચ, નેત્રપટલ એટલે કે રેટિનાને શું કરે છે? આપણી જે આંખની પાછળ જે રેટિના હોય છે જ્યાંથી શું થાય છે? સૂર્યપ્રકાશનું શું થાય છે? પરાવર્તન, એની ઉપર શું થાય છે? આવો જે અદ્ભુત પ્રકાશ પડે છે તો એ રેટિનાને શું કરે છે? ખૂબ જ હાનિ પહોંચાડે છે। પછી સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સામું ન જુઓ। આપણને ઘણી વખત એવું કહેતા હોય છે કે સવારનો તડકો છે, સવારે સૂર્ય ઉગે ત્યારે એની સામું જોવું, પણ ખરા બપોરના 11 વાગ્યા પછી 12 વાગ્યા પછી આપણે સૂર્ય સામું જોવાય નહીં, તો શું થશે? આપણી આંખને નુકસાન થાય છે। તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં। આપણને ઘણી વખત આપણને ખંજોળ આવે છે તો આપણે શું કરીએ છીએ? આંખોને ચોળીએ છીએ, પણ શું કરવું જોઈએ? આંખોને ચોળાય નહીં, ઠંડા પાણીથી આંખોને શું કરી નખાય? ધોઈ નાખાય, એટલે ધોવાથી આપણી આંખોમાં શું થાય છે? આપણને જે ખંજવાળ આવતી હોય એ બંધ થઈ જાય છે। જો કોઈ ધૂળના કણો તમારી આંખમાં પડી જાય છે તો સ્વચ્છ પાણીથી તમે આ તમારી આંખોને ધોઈ શકો છો। જો કોઈ સુધારો ન થાય તો આપણે શું કરવાનું? ડૉક્ટર પાસે બતાવી લેવું। તમારી આંખોને વારંવાર સ્વચ્છ પાણીએથી ધો, આપણે જે કોઈ સ્વચ્છ પાણીએ ધોતા નથી, જોકે આપણે એક વખત મોઢું ધોઈએ ત્યારે આંખ ધોવાની થાય ઠીક છે, બાકી આપણે આખો દિવસમાં ક્યારેય આપણી
આંખને છી સાફ કરતા નથી. તો આપણે છે વારંવાર આંખને સાફ કરવી જોઈએ, જેના કારણે એની અંદર છે એ કોઈ ધૂળના રજકણો જઈ શકે નહીં. દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો, ખૂબ જ દૂર રાખીને વાંચવું જોઈએ નહીં, ખૂબ જ નજીકથી ટીવી જોવી જોઈએ નહીં, ખૂબ જ વધારે મોબાઈલનો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને વાંચવું નહીં. તો આપણે છે આંખ માટે કેવો આહાર જોઈએ, સમતોલ આહાર વિશે તો આપણે ભણી ગયા બરોબર, કે અમુક ઘટકોની જે ઉણપ હોય છે તે માટે આપણે આંખોને પણ સહન કરવું પડે છે. તો ભોજન સામગ્રીમાં વિટામિન એની ઉણપ એ આંખોની ઘણી બધી મુશ્કેલીઓ માટે જવાબદાર છે. તો આપણી આંખોની મુશ્કેલીઓ છે એ ન રહે એટલા માટે આપણા શરીર આપણી આંખોને શું જરૂરી છે, વિટામિન એ. આ તે બધામાં સૌથી સામાન્ય રતાંજળાપણ, એટલે કે આપણે રાત્રે છે રતાંજળાપણ એટલે કે રાત્રે છે આપણને આંખમાં દેખાતું બંધ થઈ જાય છે બરોબર. તો આ આપણને રતાંજળાપણ એક પ્રકારનો શું છે, આંખનો રોગ છે. તો આપણે આપણા આહારમાં વિટામિન એ યુક્ત ખોરાક ઘટકોનો સમાવેશ કરવો જોઈએ. કાચા ગાજર, બ્રોકોલી, લીલા શાકભાજી, જેમ કે પાલક, લીલા પાંદડાવાળા શાકભાજી તો આપણી આંખ માટે ખૂબ જ સારા. પછી કોડ લીવર તેલ વિપુલ પ્રમાણમાં શું આપે છે, આપણને વિટામિન એ મળી રહે છે. પછી એની સિવાય ઈંડા, દૂધ, દહીં, ચીઝ, માખણ, ફળોમાં પપૈયું, કેરી, આ બધામાંથી આપણને વિટામિન એ મળે છે. આ બધાનો આપણે ભરપૂર આહાર તરીકે ઉપયોગ કરવો જોઈએ. તો આજનું હોમવર્ક તમારે આંખોની નિયમિત તપાસ, આંખોની દેખભાળ કેવી રીતે કરવી, આ આખો ટોપિક તમારે લખવાનો છે. કેટલા પોઈન્ટ, 1, 2, 3, 4, 5, 6 અને 7, આ સાતે 7 પોઈન્ટ લખવાના છે.